આ દવા ખાવાથી મોઢું એટલું કડવું થઈ જાય છે, આ કામ કરવાનું નથી થતું. મમ્મી ખબર નહીં ડોક્ટર, તમે અહીંયા શું કરો છો અને તમે શું કામ કામ કરો છો? કામ ન કરું તો શું કરું બેટા? જો ને હા, રસોડામાં થોડું ઘણું કામ બાકી હતું ને તો થયું કે લાવું કરી જ નાખું. હા જો ને, પણ હવે ઘરમાં તમારી વહુ આવી ગઈ છે, હ તો તમે શું કામ કામ કરો છો? એ તો મને ખબર છે કે ઘરમાં વહુ આવી ગઈ છે એટલે કે મારે મારું કામ થોડી છોડી દેવાનું. અરે આ જો ને, લાસ્ટ ટાઈમ ડોક્ટરે એવી દવા આપી છે ને કે મોડું કડવું કડવું થઈ જાય છે મારું, તો ખાંડ ખાઈ લો થોડી. નહીં જરાય નહીં, ખાંડ રગડી ખાવાની પછી શુગર થઈ જશે. તને તો ખબર છે ને કે આ મોઢાનો સ્વાદ એકદમ કડવો થઈ જાય છે, ખાંડ ખાવ તો થોડું સારું લાગે. મમ્મી હું શું કહું છું, તમને ખબર છે ભાભી ક્યાં છે અત્યારે? ક્યાં હશે? રૂમમાં બેઠી હશે કા પછી કંઈક એનું કામ કરતી હશે નાનું મોટું. ઘરમાં નથી. તો ક્યાં ગઈ છે? બહાર ગયા છે આજુબાજુમાં બધે બેસવા. મમ્મી હું શું કહું છું, તમને એવું નથી લાગતું કે ભાભીના નવા નવા લગ્ન થયા છે તો એવી રીતે એમને આમ આજુબાજુમાં બધે બેસવા ન જવું જોઈએ? હળવું મળવું જોઈએ, પણ એટલું પણ નહીં કે આપણું ઘર ભાંગે. સાચી વાત છે, એ વાત તો તારી સાચી જ છે. હા આ નવા નવા લગ્ન થયા છે તો એને ઘરમાં રહેવું જોઈએ, નહીંતર લોકો એવી વાત કરશે કે આ હા જે છે ને એ વહુને પારકી પંચાયતમાં બહુ રસ છે, એવું થઈ જશે. તારી વાત એકદમ સાચી છે બેટા. એ તો બે નંબરની વાત છે, પણ ભાભી આપણને કોઈને હજુ સરખી રીતે ઓળખતા ના હોય, જાણતા ના હોય, સમજતા ના હોય, અને એવામાં આજુબાજુમાંથી કોઈ કાંઈ કહી દીધું તો એમને, એટલે કે ચડાવણી કરવાવાળા 100 લોકો હોય છે એમાંથી એકાદાએ જો ભાભીને આપણા વિશે કંઈ ખરાબ વાત કરી દીધી તો ભાભી આપણા વિશે શું વિચારશે? એમને તો એવું જ લાગશે ને કે આપણે લોકો વિલન છીએ, આપણે ખરાબ છીએ અને ખાલી ખોટા ઘરમાં ઝઘડા થશે ને ભાઈનું ઘર તૂટશે ને અલગ. વાત તો તારી સાચી છે કે આજના જમાનામાં કોઈ માણસ પર વિશ્વાસ થાય નહીં. કદાચ કોઈ માણસ સાચું કે ખોટું કે ખરાબ કે, અને આપણી વહુનો સ્વભાવ પણ આપણને નથી ખબર કે કેવા સ્વભાવની છે. જો કોઈકની વાતમાં આવી ગઈ અને ઘરમાં કંકાસ ઊભો થયો તો? આમાં વાત તમારો જ છે. મારો કેવી રીતે? તો આખા ઘરનું કામ માથે લઈને બેઠા છો, અરે વહુ આવી ગઈ છે તો થોડું ઘણું કામ એની પાસે કરાવો, એ કામ કરશે તો ક્યાંથી ઘરની બહાર જશે? નવરા પડશે તો બહાર જશે ને. વાત તો તારી સાચી છે, આ ઘરના કામમાં એને બિઝી કરી દઉં ને તો પછી એ બહાર નહીં જાય. હવે મને એમ હતું કે નવી નવી પરણેલી છે, આપણા ઘરના રીતિ રિવાજથી વાકેફ નથી તો એને આપણે એટલું બધું કામ ન સોંપવું જોઈએ. પણ હવે સોંપો, કારણ કે છે ને આ શરૂઆત થઈ રહી છે, ધીમે 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 છે ને વાત આગળ વધી જશે. એ વાત તો તારી સાચી જ છે બેટા કે ધીમે ધીમે વાત આગળ વધી રહી છે. થોડા કડક પગલાં નહીં લઈએ ને, કડક શબ્દમાં નહીં ભૂલીએ ને, તો વાત એટલી વધી જશે ને કે એનું રાત ચલાવવા માંડશે. કહેવાય છે ને કે ઘોડા પર લગામ ન રાખો ને તો એ બેફામ દોડવા માંડે, એટલે થોડુંક તો આપણે ધ્યાન રાખવું જ પડે. જો હું તો કહું છું કે તમે જે રોજે કામ કરાવો ને એના કરતાં થોડું કામ છે ને રોજ ધીમે 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 વધારતા જજો, જેથી કરીને એમને સમય જ નહીં મળે ને બાર ઓટલા ગણવા જશે જ નહીં. હા એ વાત સાચી છે તારી કે સમય હશે તો ઓટલા ગણશે ને, તો લોકોને મળશે ને અને તો લોકોની વાત સાંભળશે ને, સમય હશે જ નહીં તો મળવાની ક્યાંથી. અને આમ પણ નાના મોટા ઘણા કામ હોય છે ઘરની અંદર જે હું કરી લઉં છું, હવે મારે એને નહીં સોંપવાના. હું એને કહી દઈશ કે હવે હવે બધા કામ તું કર. એમ પણ આ જૂની કહેવત નથી તમે મને કહેતા હતા, ચાર ઓટલા પણ હવે ખબર પડી કે આ કામ કરાય નહીં, અત્યારે જ કડક શબ્દમાં એને કહી દઉં છું કે કામ કરે. હા ફટાફટ કહી દો, નહીં તો પછી પાછા બીજે ક્યાંક જતા રહેશે તો પેલા જોવો કે ઘરે આવી ગયા છે કે નથી આવ્યા. હા હા જો બેટા. વાહ મહારાણી વાહ, સરસ શાંતિથી બેઠા છો, કેમ અહીંયા બેઠા છો? કોઈ કામકાજ નથી તમારી પાસે? મમ્મી ઘરના બધા કામ તો થઈ ગયા છે એટલા માટે ફ્રી હતી તો મોબાઈલ લઈને બેઠેલી 2 મિનિટ. કામ થઈ ગયા છે એટલે તમને કોણે કહ્યું કે કામ થઈ ગયા છે? મારી જાતે જ બધા કામ કર્યા તો મને ખ્યાલ તો હોય ને કામ થઈ ગયા છે. ના ના, મેં જોયું સ્ટોર રૂમની અંદર તમારે ઘઉં કાઢવાના હતા, બાજરી જુવાર કાઢવાની હતી અને ઘરઘંટીમાં દળવાનું હતું, એ બધું ક્યાં ગયું? હા સ્ટોર રૂમની અંદર ઉપરના જે ડબ્બા છે એ બધા સાફ કરવાના હતા, એ બધું ક્યાં ગયું? મમ્મી એ મને ખ્યાલ નથી, તો તમારે મને કહી દેવાય ને કે જીગના આ કામ બાકી છે તો હું કરી. ખ્યાલ રાખવાનો,
ખ્યાલ રાખવાનો તમારે. જો તમે ખ્યાલ ન રાખો તો કેમ ચાલે? તમારે ખ્યાલ તો રાખવો પડશે ને. આ બધું કંઈ મારે થોડી શીખવાડવાનું હોય, તમારે શીખી લેવાનું હોય. આ ઘરે બેસીને પૂછતા કેમ નથી? આ ચાર ઘર ગણવા જાઓ છો, લોકોને વાતો કરવા જાઓ છો, એના કરતાં ઘરમાં ધ્યાન આપો ને. બધા રીતિ રિવાજ શીખી લો એટલે વાત થાય પૂરી. મમ્મી હા, શું વાત કરો છો? તમને હું કોને ત્યાં બેસવા ગઈ અને કોને ત્યાં વાતો કરવા ગઈ છું? લો બોલો, હું કોને ત્યાં બેસવા ગઈ, વાતો કરવા ગઈ? તમને નથી ખબર તમે કોને ત્યાં બેસવા અને વાતો કરવા ગયા? અરે જીજ્ઞા વહુ, હા નવી પરણીને આવેલી વહુ હોય ને, એને બે આંખની શરમ હોય. તમારામાં શરમ નથી? હા, મારી દીકરી પાસે કામ કરાવો છો. શું કહ્યું હતું સવારે? હા, તમે દામિનીને શું કહ્યું કે હું નાસ્તો બનાવું છું તો તમે જરા કપડાંને ઇસ્ત્રી કરી નાખો? કીધું હતું ને. એમાં શું થઈ ગયું મમ્મી? દેવાંગને કામ ઉપર જવું તો લેટ થતું હતું, એટલા માટે મેં એને કહ્યું દામિની બેનને કે દામિની બેન તમે આ કપડાને પ્રેસ કરી નાખો ને તો બધા માટે મેં નાસ્તો બનાવી નાખું. અને તો તમે આટલી બધી ગામ પંચાયત કરવા જાઓ છો, ફાલતુ સમય વેડફો છો, ત્યારે તમે મારા દીકરાના કપડાને ઇસ્ત્રી નથી કરી શકતા? અરે મમ્મી, હું ક્યાં બેસવા જાઉં છું? આવી શું કામ ખોટી વાતો કરો છો? અરે આજુબાજુમાં બેસવા તો જાઓ છો, નવરા પડ્યા નથી કે બસ ઘર ગણ્યા નથી? આ આદત તમારા પિયરમાં હશે, અમારા ત્યાં નહીં ચાલે. હં, અમારે ત્યાં ઘર ગણવાની આદત છે જ નહીં. ઘર ભલું, અમે ભલા ને અમારું કામ ભલું. મમ્મી હું ઘર ભલું ને કામ ભલું જ રાખું છું ને, અને દામિની બેન પણ આ ઘરની દીકરી છે, અને એક કામ કરી નાખ્યું તો શું થઈ ગયું એને? વાહ સરસ, એટલે મારી દીકરી કામ કરે અને તું નવરી પડીને ગામના ઓટલા ગણવા જાય એમ ને? જો જીજ્ઞા બહુ, તમને કહી દઉં, અત્યાર સુધી તો હું પ્રેમથી વર્તન કર્યું છે, કોઈ દિવસ તમને ઊંચા અવાજે બોલી નથી, તમે જેમ ચલાવ્યું એમ ચાલ્યું, પણ હવે મારા ઘરના રીતિ રિવાજ પ્રમાણે તમારે જીવવું છે કે નથી જીવવું એ જરા ચોખવટ કરી દો. મમ્મી ઘરની કઈ મર્યાદા મેં ઓળંગી છે? મર્યાદામાં રહીને તો હું જીવું છું, અને તમે મારા જોડે કેમ જ્યારે હોય ત્યારે આ રીતનું વર્તન કરતા હોય, આ રીતમાં વાત કરતા હોય? હું પણ તમારી પોતાની જ છું ને, તો કેમ તમે મન પારકી સમજીને રાખો છો? ઓહ, જો પોતાની હોય તો એને ખબર જ હોય કે ઘરમાં કઈ રીતે રહેવું કઈ રીતે નહીં રહેવું. પણ મને નથી લાગતું કે તમે આ ઘરને તમારું ઘર ગણો છો. જો ઘરની સદસ્ય હોય ને એને કહેવું ન પડે, અરે તમે સામેથી આવીને મને પૂછી જાઓ કે મમ્મીજી શું કરવાનું છે, શું નથી કરવાનું, આપણા ઘરમાં ક્યાં કઈ વસ્તુ મૂકી છે. પણ તમને તો બધી વસ્તુ ચીંધવી પડે છે, કહેવી પડે છે કે આ વસ્તુ અહીંયા મૂકી છે ને આ વસ્તુ ત્યાં મૂકી છે. અરે આટલા દિવસ થઈ ગયા, આટલો સમય થઈ ગયો, પણ તમે કોઈ દિવસ તમારા મનથી કોઈ કામ નથી કર્યું. અરે મમ્મી બધા જ કામ તો કરું છું, કયું કામ મેં તમને કરવા આપ્યું મને તમે એ તો કયો, અને તો પણ તમે મારી આટલી ભૂલ કેમ કાઢો છો? ભૂલ હોય તો ભૂલ કાઢે ને માણસ. શું ભૂલ? શું ભૂલ? ક્યાં કામમાં ભૂલ આવી તમે મને એ તો કયો. બસ ભૂલ મારી એટલી જ ને કે આજે દામિની બેનને મેં એક કામ સીંધ્યું, એ પણ લેટ થતું હતું એટલા માટે મેં એને સીંધ્યું. બાકી તમને કે દામિની બેનને કોઈ પણ મેં એક કામ કોઈ દિવસ સીંધ્યું છે? રેવા દે ચિગના બહુ, તે જેટલા વર્ષ નથી જોયા ને એટલી મેં દિવાળીઓ કાઢી છે, એટલે તમે મને શીખવાડવાની કોશિશ નહીં કરતા કે વહુ નવી પરણીને આવે તો ઘરમાં કઈ રીતનું વર્તન કરે. હા, ઓટલા ગણવાનું બંધ કરો અને ઘરના કામ કરો, મહેરબાની કરજો. આ મને ગામ પંચાયત નથી ગમતી, કારણ કે નવરા પડો, લોકોને ત્યાં જાઓ એટલે સાસુ અને નણંદની બુરાઈ કરો, અને લોકોને શું છે, હા આવી વસ્તુ જોઈતી જ હોય. અરે પણ મમ્મી હું ક્યાં બેસવા જાઉં છું, અને કોણ એમ કહે છે કે મેં ઘરની વાત કરી છે? તમે કોઈ પણ ને પૂછી લો અને કહો કે મારી વોવા ઘરની વાત કરવા આવી છે. મમ્મી આ ઘર મારું પોતાનું જ છે, આ ઘરને હું સુકામ બદનામ કરું? તમે મારી માં છો વો, તો મારી માની વાત હું સુકામ બાર કરવા જાઉં ક્યાંય? બોલો, ભોળા એટલા બનો છો ને કે આપણને એમ લાગે કે તમે તો કોઈ દિવસ કોઈ ગુનો કરી જ ના શકો. પણ ખબર છે મને, હા આ તમારા ભોળપણની પાછળ કેટલો મોટો ખતરનાક ચહેરો છુપાયેલો છે ને એ દેખાય છે. હવે પછી મને પૂછ્યા વગર ઓટલા પર નહીં જવાનું, મને પૂછ્યા વગર પાણી નહીં પીવાનું, એટલું સમજી લેજો. સમજી ગયા? અને હવે આ મોબાઈલ બોબાઈલ મૂકો, ઘરમાં હત્તર કામ છે એ પતાવો. હા જયસુખભાઈ. અરે ના ના, એવું કંઈ નથી, ચિંતા ના કરો, થઈ જશે. અરે હું બેઠો છું ને અહીંયા. હા હા, હું મેનેજ કરી લઈશ. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. સારું, ચાલો મોકલાવું છું, મોકલાવું છું. યા ચલો, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. હા બસ તમે ફોનમાં ધ્યાન દો, ઘરમાં હું હાલે છે ને તમારે કંઈ જોવાનું જ નથી. ઠીક ના, ઓફિસનો ફોન આવ્યો હતો, મતલબ કે ઓફિસમાંથી બોસનો ફોન હતો, કહેતા હતા કે એમને કંઈક પેમેન્ટ મોકલાવવાનું મારાથી બાકી રહી ગયું છે. હવે બોલ, લાખો રૂપિયાનું પેમેન્ટ મારા ભરોસે બાકી હતું તો પછી મારે ફોન ઉચકીને જવાબ તો દેવો પડે ને. તમે આ ઘરમાં મમ્મીને કંઈક સમજાવો ને. કેમ, વળી પાછું શું થયું છે? કંઈ નહીં,
મમ્મી વાત વાતમાં મીનાટોણા મને બોલે છે, જાણે કેમ એનું હું ગમતી જ ના હોય, જાણે તો કેમ મને પરાણે લગ્ન કરીને લઈ આવ્યા હોય એવી રીતે મારી યારે વર્તન કરે છે. મીનાટોણા મારે છે પણ શું કામ, કઈ વાતને લઈને? બસ એ જ વાત કે તું આડોશ પડોશમાં બેસવા જા છો, આપણા ઘરની વાત કરે છો. હું આડોસ પડોશમાં બેસવા પણ નથી જતી ને આપણા ઘરની વાત પણ નથી કરતી. બસ એ તો આપણા બાજુવાળા છે ને, એમની છોકરી સાથે મારે વધારે સારું બને છે, તો 5 મિનિટ એની સાથે બેસી ગઈ તો એમાં શું થઈ ગયું? જો જીગ્ના, મારે તને આવું કહેવું તો ના જોઈએ, પણ છોડી દે ને, આજુબાજુમાં બેસવા જવાથી શું મળવાનું છે? આમે તે પારકી પંચાયત જેવું જ કહેવાય ને. મમ્મી ખોટા નથી, જો તું જતી હોય ને તો જ કહ્યું છે, એટલે જવા આવવાનું બંધ કરી દે, એમાં શું ફેર પડે છે આપણને? અરે પણ એમાં શું થઈ ગયું, 5 મિનિટ બેઠી કોઈ જોડે તો એમાં શું થઈ ગયું? અને હું બેસી હોય તો અમારા નાનપણની વાત કરતી હોય, આપણા ઘરની તો વાત નથી કરતી. અને મમ્મીનું કહેવાનું એવું છે કે તું આપણા ઘરની બદનામી કરો છો, તમને એવું લાગે કે હું આપણા ઘરની વાત કરું ક્યાંય? ના ના, તું શું કામને ઘરની કંઈ પણ વાતો કરે, અને તું શું આ કોઈ પણ ઘરની વહુ હો, બહાર જઈને કંઈ પારકી પંચાયત ના કરતી હોય અને કોઈને આમાં ઇન્ટરેસ્ટ પણ ના હોય, પણ છતાંય હા બધી સાસુઓને એવું જ લાગતું હોય છે કે વહુએ જઈને મારી જ વાત કરી હશે, તો પછી ઓબ્વિયસલી આપણે સમજી જઈએ ને, પાછા ફરી જઈએ તો પછી એમાં ક્યાં કંઈ નમતું મૂકવાથી આપણને કંઈ નુકસાન છે? પણ તમે મમ્મીને સમજાવો ને કે આ શું કામ ના પાડે છે અને આવું શું કામ કરે છે. આજે સવારે જ દામિની બેનને મેં ખાલી એટલું જ કીધું કે દામિની બેન હું નાસ્તો બનાવી નાખું, તમે કપડાંને પ્રેસ કરી નાખો, તમારે લેટ થતું હતું ને એટલા માટે. તો બી મમ્મીએ સવારે મારા સાથે કેટલો ઝઘડો કર્યો, ના બોલવાનું બોલ્યા. એ આ દામિની છે જેવી. હા તું ઘણી વાર મને કહે છે ને, મેં પણ જોયું, આ દામિની મોફાટ જવાબ આપી દે અને જ્યારે હોય ત્યારે બસ. હા એનો તો વાંક જ નહીં, વાંક તો હંમેશા સામેવાળાનો જ આવશે. પણ છોડ ને, આપણે શું કામને કોઈના ઝઘડામાં પડવાનું છે? હા દામિનીને જે કરવું એ કરવા દે, મમ્મીને જે કરવું છે એ કરવા દે. આપણે જે ને કોઈ કંઈ પણ કહે એ વસ્તુ જો આપણાથી ભૂલમાં આવતી હોય ને, આપણા મતલબ કે ડેઈલી રૂટિનમાં આવતું હોય તો આપણે ચેન્જ કરી નાખીશું. મને તો એવું હતું કે હું તમને કહેવા આવીશ તો તમે મારી બાજુ બોલશો, તમે મને સમજશો નહીં, પણ તમે પણ તમારા મમ્મી બાજુ જ બોલી એમ ને, એટલે તમને પણ હું ગમતી જ નથી, આનો મતલબ તો એવો જ થયો છે ને. તારી બાજુ તો બોલું છું બકા, મેં ક્યાં તને ક્યાંય કોઈ પણ બાબતે ખોટી કહી છે અને નથી મમ્મીને ખોટી કહી શકતો, કારણ કે મમ્મીને કંઈ પણ સમજાવવા જઈશ ને એટલે મમ્મી એક જ વાત પકડીને બેસશે. આવી ગયો આજના જમાનાનો બૈડીનો ગુલામ, હવે આવા બધા શબ્દો મારે મમ્મી પાસે જઈને સાંભળવા, એના કરતાં બેટર છે ને કે હું તને 2-4 શબ્દ કહું, તું કંઈક એપ્લાય કરીશ, મમ્મી નહીં કરે. સારું, તમને એવું જ લાગતું હોય ને કે હું બાજુમાં બેસવા ન જાઉં તો હું નહીં જાઉં, બસ બાજુના બેસમાં, પણ જે સાચું હોય એ બાજુ તમે બોલી શકો ને, પણ નહીં તમારે સાચું પણ નથી બોલવું, કારણ કે તમે તો તમારા મમ્મીના પાલવથી બાંધેલા જ છો ને હજુ સુધી. ઠીક ના, સાચું ત્યારે કહી શકાય કે જ્યારે સામેવાળાને સાચું સ્વીકારવાની દાનત હોય, મમ્મીની દાનત જ નથી એ, તારી કે મારી વાતને ક્યારેય સાચી નહીં માને અને હંમેશા આપણો જ વાંક આવશે, એના કરતાં બેટર છે ને કે આપણે એ નથી સમજતા તો આપણે સમજીએ. અને જો હું તને એવું નથી કહેતો કે તું એકલો સુધાર કર, હું પણ તારે સપોર્ટમાં છું ને, હું પણ સુધાર કરીશ અને જ્યાં મમ્મીને કહેવા જેવું લાગશે ત્યાં મમ્મીને કહી દઈશ ને. હા જોઉં છું, તમે મારા કેટલા સપોર્ટમાં છો મને એ બધું હું જોઉં છું. હા મેં અંતે છું તો હું પારકી જ ને, હા ઘરની તો નથી, પરણીને લાવ્યા છો તમે મને. ના આવું નહીં બોલ ને, જો હું જાણું છું કે પારકા ઘરેથી આવેલી છે, તારા તારા પાસે મારા સિવાય બીજો કોઈ ભરોસો કરવાને લાયક નથી ઘરમાં, અને તું જેટલો વિશ્વાસ મારા ઉપર મૂકી શકે ને એટલો કોઈ ઉપર ના મૂકી શકે, પણ હું તારા વિશ્વાસનો વિશ્વાસઘાત નથી કરી રહ્યો ને. તો પછી આપોને મારો સાથ. હા ઘરમાં મમ્મી દામિની બેન મને આટલું બોલે છે, તમે કેમ કોઈને જઈને એક શબ્દ નથી બોલતા કે જીજ્ઞાનો કાંઈ વાંક નથી, એ નિર્દોષ છે, તમે એને કોઈ બોલો નહીં કંઈ પણ નહીં. ઠીક છે, ઘરમાં બધા મને બોલશે ને એ તમારાથી સહન થશે, પણ હું ઘરમાં કોઈને કંઈ બોલીશ ને એ તમે નહીં સાંભળી શકો. હું ટ્રાય કરું છું બસ. અરે હવે તો ખુશ થા, પ્રયત્ન કરવાની આ તો પાડી મેં. ભાભી, ભાભી એમને રૂમમાં નથી, હજુ નહીં આવ્યા હોય. અરે વાહ, કંઈક નવી નવી વસ્તુ લઈને આવ્યા છે ને. શું કરો છો દામિની બેન? શું કરું છું શું, દેખાયું નહીં તમને, મેકઅપ બોક્સ જોતી હતી તમારો. અરે પણ આમ પૂછી આવો કે થોડી કોઈની વસ્તુ લેવાય, તમારે પૂછવું તો જોઈએ ને, અને હા તમારા કામનું નથી. હો
એક્સક્યુઝ મી, પૂછવું જોઈએ એટલે આ ઘરની કોઈ પણ વસ્તુ લેવા માટે મારે કંઈ નહીં, કોઈની પરમિશન લેવાની જરૂર નથી. હા પણ તમારે મારે કઈ વસ્તુ લેવી હોય તો તમે મને એકવાર પૂછો તો ખરી કે ભાભી હું તમારી આ વસ્તુને લઉં. શું કામ પૂછું? હા આ ઘરમાં વસ્તુ છે તો વસ્તુ ક્યાં છે? ઘરમાં છે ને. અને કોના પૈસાથી આવી છે? મારા ભાઈના પૈસાથી. મારા ભાઈના પૈસા એ મારા પૈસા, એટલે આ બધી વસ્તુ પર મારો હક છે. હું પણ તમારા ભાઈની પત્ની છું અને આ ઘરની વહુ છું. અને બીજી વાત કે હા મેકઅપનો સામાન છે ને એકાબીજાનો ક્યારે કોઈ દિવસ કોઈનો વપરાય નહીં. કોઈને સ્કિનમાં શું રોગ હોય છે શું નથી હોતો. એટલે તમે મને રોગી કહેવા માંગો છો કે મને રોગ છે એમ? જો મારે છે ને કાંઈ મેકઅપ કરવાની જરૂર નથી, પણ આ તો અહીંયા બહાર પડ્યો તો એટલે થયું કે જોઈ લઉં. એમાં એટલું બધું સંભળાવવાની શું જરૂર હતી ભાભી? અરે તમે તો નાની નાની વાતમાં એટલું સંભળાવો છો મને. આવતાની વેત તમે તો તમારા રંગ દેખાડવાનું ચાલુ કરી દીધું. પણ તમે ઊંધું નહીં લો, હું તમને કંઈ સંભળાવતી નથી કે તમને કહેતી નથી, જસ્ટ તમને હું વાત કરું છું. જસ્ટ પણ વાત ના કરવી જોઈએ તમારે. અરે ખાલી મેકઅપનો સામાન હતો, સોના જવાહરાત નહોતા, એમ પણ આવી કોઈ વસ્તુ પડી હોય ને તો હું લવાઈ નહીં. મને નહોતી ખબર કે તમારો જીવ એટલો ટૂંકો હશે. અરે મારો જીવ ટૂંકો નથી. હા તો શું, મારા ફેસ ઉપર ક્યારેક ક્યારેક પિમ્પલ્સ આવે છે ને, એટલા માટે તમને મેં ના પાડી છે કે મારો મેકઅપનો સામાન તમે યુઝ ના કરો તો તમારા માટે સારું. બાના બતાવવાનું રહેવા દો. તમે છે ને સીધી રીતે મને એવું ફીલ કરાવવા માંગો છો કે તમે આ ઘરમાં આવી ગયા છો ને, એટલે હવે બધી વસ્તુ ઉપર તમારો હક છે ને મારો નહીં. હું પારકી છું આ ઘર માટે. અરે ના બેનબા, એવું નથી કે બધી વસ્તુ ઉપર મારો જ હક છે. આ ઘર તમારું છે, તમે આ ઘરના દીકરી છો, આ ઘરે ટોટલી વસ્તુ ઉપર તમારો હક છે. હા મારી સામે તો મારી બહુ સારી સારી વાતો કરો છો, પણ આ પાછળથી કેવી વાતો કરો છો ને બધી મને ખબર છે. મારી સામે મીઠા થવાની જરાય જરૂર નથી. અરે મેં ક્યાં તમારી પાછળથી વાત કરી, કોના મોઢે વાત કરી છે? કેમ તમને નથી ખબર કે તમે કોને શું વાત કરો છો? ના મેં ક્યારે કોઈને વાત નથી કરી, એટલા માટે મને ખબર નથી. એમ તો થોડી વાર પહેલા ક્યાં હતા? બહાર ગયા હતા ને? તમારા ભાઈ જોડે હતી, બીજે તો ક્યાંય નથી. તમારા ભાઈ જોડે હતી? આ બાના છે ને મને નહીં બતાવો. મને છે ને હવે ખબર પડી ગઈ છે કે તમારા ઈરાદા શું છે. શું ઈરાદા છે? કયો તમને એવું છે કે હું ખરાબ છું? ના તમે તો સારા છો, તમે બધાની સામે સારા થવાનું નાટક કરો છો. અરે તમને કોઈને કેમ નથી સમજાતું? તમને મમ્મીને બધાને કેમ હું ખરાબ લાગું છું? બોલો મને ખરાબ લાગો છો, તમે મમ્મીને ખરાબ લાગો છો, તો તમારે સમજી જવું જોઈએ કે વાક તમારામાં છે. અમારામાં નહીં, દસ જણાને આપણે ના ગમતા હોય ને તો એ દસ જણા ખોટા ના હોય, આપણે ખોટા હોઈએ. હા તમારા ભાઈ પપ્પા એમને કેમ હું સારી લાગું છું અને તમને બેને જ ખરાબ લાગું છું? આડોશ પાડોશમાં કુટુંબમાં બધા જ એવું કહે છે કે તમારી વહુ તમારી ભાભી બહુ સારી છે, પણ તમે ને મમ્મી જ્યારે હોય ત્યારે જેના મોઢે હોય એના મોઢે મારું વાકું બોલો છો કે મારી વહુ આવી છે, મારી વહુ તેવી છે. શું ખોટ છે મારામાં? શું પ્રોબ્લેમ છે મારામાં? એટલે તમે અમને ખોટા બોલા, અમે ખોટા બોલા છીએ એવું કહેવા માંગો છો? અરે બેન મેં એવું ક્યાં કીધું કે તમે ખોટા બોલા છો? તમે કેમ બધી જ વાતને ઊંધી લ્યો છો? બોલો હવે હું ઊંધી લઉં છું? હું અભણ છું, મને ખબર નથી પડતી. વાવ એક મેકઅપ શું લઈ લીધો, એમાં તો ક્યાંની વાતને ક્યાં પહોંચાડી દીધી. આ કાલે સવારે ભૂલથી તમારું મંગળસૂત્ર મેં હાથમાં શું લઈ લીધું, તમારી સાડી હાથમાં શું લઈ લીધી. તમે તો મને આ ઘરમાંથી કાઢી મૂકશો. એવું થોડી ના છે કે તમે મારી વસ્તુ કહી લીધી, મેં તમને ઘર બારા જતા કરી દીધા, ઘર બારા કાઢી મૂકા. હા બધી વસ્તુ તમારી જ છે ને, તમારે લો. કઈ નથી જોતી મારે, બધી વસ્તુ છે ને આ તમારી વસ્તુ છે ને એ તમારી પાસે રાખો. હવે છે ને બીજી વાર અડું એ નહીં. થૂ 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 થૂ. અરે હા હું શું કામ તમે મારી યારે વર્તન કરો છો? ગમે ત્યારે તમે આવું બોલો છો. એક મેકઅપની તમને ના પાડી તો આ તમને મેકઅપ યુઝ કરતા નથી આવડતો, તમારા કામનો નથી, એટલા માટે મેં તમને ના પાડેલી છે. મને મેકઅપ યુઝ કરતા નથી આવડતો? અરે ર ર ર ભાભી હવે તો અત થઈ રહે છે. આ તમે ગમે તેમ ન બોલો. મને મને સાવ તમે એવી સમજો છો કે જેને મેકઅપમાં કાંઈ ખબર નથી પડતી, જેને ફેશનની ખબર નથી પડતી. અરે આ તો ગયા વખતે તમે મારો મેકઅપ બોક્સ ને બધું તોડી નાખ્યું, તો એટલા માટે મેં તમને કીધું છે. તમને તમારા પૈસા આપી દેશો, મારા ભાઈ પાસેથી લઈને તમને તમારા મેકઅપ બોક્સના પૈસા આપી દેશ. ગણતરી ન કરાવો. મને તો લાગે છે કે હવે મારે મમ્મીને અને મારા ભાઈને વાત કરવી જ પડશે. અરે પૈસાની ક્યાં વાત આવે છે? હા ઘરમાં જેટલા પૈસા છે એટલા આપણા બંનેના જ છે ને, તો આમાં પૈસાની શું કામ તમે વાત કરો છો? અને જુઓ મમ્મીને છે ને આ વાત ના કરતા કરીશ. અને પૈસા છે ને આપણા બંનેના નહીં, મારા મારા એકના છે. આ ઘરની દીકરી હું છું. અરે તમે આ ઘરની દીકરી છો,